વેલકમ. અમદાવાદમાં એક એવી ઘટના બની જે સાંભળીને ભલવાના હૃદય થંભી જશે. જો તમને કાતિલ ઠંડીમાં સાબરમતી નદીમાં બેસી રહેવાનું કહેવામાં આવે તો શું થાય જરા વિચારો. કાતિલ ઠંડી અને સાબરમતીનું શીતળ પાણી હાળ થીજવી નાખે. પણ ખરેખર આવું એક યુવક સાથે બન્યું. જોગાનું જોગ એક યુવકે કાતિલ ઠંડીમાં સાબરમતી નદીમાં રાત વિતાવી. હવે તમે વિચારશો કે યુવાનને એવો શોખ શા માટે થયો. ઘટના પર નજર કરીએ તો યુવાને મજબૂરીના કારણે સાબરમતી નદીમાં એક રાત વિતાવી. મજબૂરી હતી કે તેને તરતા નહોતું આવડતું. બીજું કે યુવાન નદીમાં કઈ રીતે પહોંચ્યો તો તેના માટે થોડું ફ્લેશબેકમાં જવું પડશે. રવિવારની રાત્રિ હતી. અર્જુન આદિ નામનો આ યુવાન મુંબઈનો રહેવાસી છે, જે ડી કેબિન વિસ્તારમાં તેના મામાના ઘરે આવ્યો હતો. અર્જુન પરત મુંબઈ જવા માટે નીકળ્યો હતો અને કાલપુર રેલવે બ્રિજ પરથી રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. તે સમય ટ્રેનનું વિસલ સાંભળ્યું અને અર્જુન ગભરાઈ ગયો અને તેને ટ્રેનથી બચવા માટે નદીમાં જંપ લાવી દીધો. થયું એમ કે નદીમાં એક મોટો પથ્થર હતો જેનો સહારો લઈ યુવાન ડૂબતા બચી ગયો. પણ હવે બહાર નીકળવું મુશ્કેલ હતું કારણ કે ફોન પાણીમાં પલટી ગયો હતો. તેને અનેક બૂમ પાડી પણ કોઈએ સાંભળી નહીં. મજબૂરીમાં યુવાને રાત વિતાવી. બીજા દિવસે સવારે યુવાને બૂમ પાડી. તે સમય રિવરફ્રન્ટ પર એક સિક્યુરિટી ગાર્ડ તેને જોઈ ગયો અને ફાયર બ્રિગેડને જાણ કરતા આખરે યુવાનને બચાવી લેવામાં આવ્યો. આમ એક યુવાનને રેલવે બ્રિજ પરથી પસાર થવું મોંઘું પડ્યું. સાથે સમાચારમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે.